કહેવાય છે કે સફળતા તેને જ મળતી હોય છે જેને તેની જરૂર હોય છે અને માણસની જરૂરિયાત તેણે કરેલી મહેનતમાં જોવા મળતી હોય છે. આણંદનો ધ્રુવ નબળી આર્થિક સ્થિતિ છતાં પોતાની અથાગ મહેનતથી એ વન ગ્રેડ મેળવીને લાવ્યો છે. આજે પરિવાર સહિત શાળાના શિક્ષકો પણ તેના પર ગર્વ અનુભવી રહ્યા છે. વિદ્યાનગરમાં એક 10x10 ની ભાડાની રૂમમાં રહેતો આ છે ધ્રુવ પટેલ. ધ્રુવના પરિવારમાં આજે આનંદનો માહોલ છે. ઘરમાં મીઠાઈ વહેંચવામાં આવી રહી છે અને ધ્રુવના માતા પિતાના ચહેરા પર ખુશી છલકાઈ રહી છે. પરિવારનો લાડકો ધ્રુવ અનેક વિષમ પરિસ્થિતિની વચ્ચે ઉજ્જવળ પરિણામ લાવ્યો છે. મૂળ આણંદ જિલ્લાના પીપળીના વતની અને પુત્રના અભ્યાસ માટે વિદ્યાનગરમાં સ્થાયી થયેલા પિનાકીનભાઈ પટેલ ડ્રાઈવર છે. દીકરો સારું શિક્ષણ મેળવી શકે તે માટે માતાએ હોટેલમાં નોકરી કરી. માતા પિતાના પ્રયત્નો છતાં પુત્રને અભ્યાસ માટે યોગ્ય સુવિધા આપવાનું પટેલ દંપતી માટે શક્ય ન હતું. એક રૂમનું ભાડું માનમાન ભરી શકાતું હોય તેવા સંજોગોમાં પુત્રને અભ્યાસ માટે અલગ રૂમ ફાળવવાનું કોઈ રીતે શક્ય ન હતું. પરંતુ પરિસ્થિતિ સામે પરાજિત થયા વિના ધ્રુવે અથાગ મહેનત કરી. ઘરની બાજુમાં આવેલા તબેલાની લાઇટના અજવાળે ધ્રુવે અભ્યાસ કર્યો. તેની આ મહેનત રંગ લાવી અને ધોરણ 10માં ધ્રુવે 93.64% સાથે A1 ગ્રેડ મેળવ્યો. મારા 93.33% આવ્યા છે. આ પરિણામ પાછળ મારા એકલાનો નહીં પણ અમારા માતા પિતાનો, મારા શાળાનો, મારા શાળાના શિક્ષકો અને અમારા આજુબાજુના જે પડોશીઓ છે એ બધાનો સાથ સહકાર રહ્યો છે. એ લોકોએ પણ મને ખૂબ જ સાથ સહકાર આપ્યો છે અને આ પરિણામ મને પ્રાપ્ત થયું છે અને આગળ પણ હું આવી જ રીતે પરિણામ ધારું એવી હું પ્રાર્થના કરું છું. ભવિષ્યમાં હું IPS બનીને દેશની સેવા કરવા માંગુ છું. તબેલાની લાઇટના અજવાળે અભ્યાસ કરનાર ધ્રુવ ભવિષ્યમાં IAS બનવા માંગે છે. માતા પિતા માટે આ ગૌરવની ખડી છે. પુત્રના ઉજ્જવળ ભવિષ્ય માટે જોયેલું સ્વપ્ન આખરે સાકાર થયું છે. હું એને કહેતો હતો બેટા 6 કલાકની ઊંઘ જોવે છત હોય એવું એનું ધાર્યું કરી મહેનતના પર્સન્ટેજ A1 ગ્રેડ લાવવા માટે એને પ્રયાસ જે કરેલા તે એની સિદ્ધિ એને પ્રાપ્ત થઈ છે. હું એક ડ્રાઇવિંગની નોકરી કરું છું બેંક ઓફ ઇન્ડિયામાં અને હું બહુ ધ્યાન એને આપી નહોતો શકતો પણ એને ખુદે એની મહેનત કરીને આ પરિણામ પ્રાપ્ત કર્યું છે. મારા દીકરાએ જે આ સિદ્ધિ હાંસલ કરી છે તેમાં હું ભગવાનનો મોટો હાથ માનું છું. અમારા વડીલોનો, આજુબાજુવાળાનો જેમણે ખૂબ જ અમને સહાય કરી છે અને તે રોજ રાતના 10, 3:30, 4 વાગ્યા સુધી વાંચતો હતો અને રોજના 10 કલાક જેવું રીડિંગ કરતો હતો. સવારના 6 વાગ્યાને ઉઠીને વાંચતો હતો અને એની આ મહેનતનું પરિણામ છે અને એ આ પરિણામ અમને નજરે જોવા મળ્યું છે અને એ વગર ટ્યુશન એ આટલું કરી શક્યો છે એના બદલ અમને ખૂબ 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 ગૌરવ પ્રાપ્ત થાય છે. માત્ર માતા પિતા જ નહીં, ધ્રુવની પ્રગતિથી પાડોશીઓ પણ હર્ષની લાગણી અનુભવી રહ્યા છે. ધ્રુવે કરેલી મહેનત માટે તેના પાડોશીઓ પણ ધ્રુવની પ્રશંસા કરી રહ્યા છે. સાથે જ ધ્રુવ આગળ વધે તેવી શુભેચ્છા આપી રહ્યા છે. પિનાકીનભાઈ અમારા 10x10 ની રૂમમાં લગભગ 10 વર્ષથી રહે છે. ધ્રુવ નાનો હતો ત્યારથી એ અભ્યાસમાં સારો એવો હતો અને નાના એના મમ્મી પપ્પાની તકલીફને લીધે એને આગળ ભણવાની ઈચ્છા સારી છે અને તકલીફ બેઠીને પણ અમારા તબેલાની બહાર લાઇટમાં વાંચીને પણ રાત્રે મોડા સુધી વાંચીને આટલો રિઝલ્ટ લાવ્યો એના માટે અમને બધાને ગર્વ છે અને આગળ પણ આગળ પ્રગતિ કરતો રહેવી ઈચ્છા છે. આકાશને આંબવાના સ્વપ્ન જોતા ધ્રુવ માટે તેમની નબળી આર્થિક પરિસ્થિતિ અવરોધક બનતી હતી પરંતુ પોતાના અડગ ઈરાદાથી તમામ અવરોધને તેણે એક તરફ ધકેલી દીધા અને ધોરણ 10નું જ્યારે પરિણામ આવ્યું તો ધ્રુવે પોતાની સફળતાની પતાકા લહેરાવી દીધી. વિમલ પટેલ, VTV ન્યૂઝ, આણંદ.